समाचार ने विगतवार शुरुआत करिए तो साबरकांठा जिला में नानी मोटी 200 થી વધુ હોસ્પિટલો આવેલી છે। તાજેતરમાં અમદાવાદની હોસ્પિટલના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે ફાયર સેફટી અંગે તમામ નગરપાલિકાઓને પરિપત્ર પાઠવી ફાયર સેફટી અંગે આદેશ કર્યા છે। જેમાં ઈડર શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફટી તેમજ એનઓસીના અભાવને લઈ ઈડર નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરી નોટિસો પાઠવવામાં આવી હતી। साबरकांठा ईडर शहर की होस्पिटलों में फायर सेफ्टी तेमज एनओसी ना अभाव ने लई ईडर नगरपालिका द्वारा सर्वे हाथ धरी नोटिसो पाठवामां आवी। ईडर शहर में मोड़े मोड़े जागेली नगरपालिका द्वारा फायर सेफ्टी अंगे तपास हाथ धरी नोटिसो पाठवानी तजवीज हाथ धरवामां आवी छे। त्यारे साबरकांठा जिला में नानी मोटी 200 थी वधु होस्पिटलो आवेली छे। જ્યારે તાજેતરમાં અમદાવાદની હોસ્પિટલના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે ફાયર સેફટી અંગે તમામ નગરપાલિકાઓને પરિપત્ર પાઠવી ફાયર સેફટી અંગે આદેશ કર્યા છે। નમાઈની વાત તો એ છે કે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે હોસ્પિટલોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। જ્યારે 2 વર્ષ અગાઉ બનેલ સુરતના અગ્નિકાંડ બાદ ફાયર સેફટી માટે તંત્ર જાગ્યું હતું, પરંતુ જેમ જેમ સમય જતા એ વાત ભૂલાઈ ગઈ છે। ત્યારે વાત કરીએ ઈડરની તો ઈડર શહેરમાં નાની મોટી 50 થી વધુ હોસ્પિટલ આવેલી છે। જ્યારે સરકારના પરિપત્ર પછી ઈડર નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને ઈડર નગરપાલિકા ફાયર ટીમ દ્વારા તમામ હોસ્પિટલોને નોટિસ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ હોસ્પિટલોની ચકાસણી બાદ જે હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળશે તો ઈડર નગરપાલિકા દ્વારા 3 દિવસના અલ્ટિમેટમ આપી 3 દિવસ બાદ ફાયર સેફટીના સાધનો વસાવી લેવા જાણ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે ઈડર નગરપાલિકા ફાયર ટીમ દ્વારા ઈડરની હોસ્પિટલોમાં ફાયર સેફટી ઉપલબ્ધ કરવામાં આવશે। હાલ ઈડર નગરપાલિકા દ્વારા સરકારશ્રીના આવેલ પત્ર અન્વયે ઈડર નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ હોસ્પિટલોની અંદર સઘન ચેકિંગ ચાલુ છે। આ અગાઉ પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસો આપવામાં આવેલ અને જેમાં હોસ્પિટલોમાં જે વ્યક્તિએ એનઓસી ના લીધેલ હોય તો એમને એનઓસી લેવા માટે અને નેશનલ બિલ્ડિંગ કોડ ના લાઈફ સેફટી મુજબ એમને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવાની થાય છે તે મુજબ સઘન ચેકિંગ ચાલુ છે અને જે હોસ્પિટલમાં લીધેલ ના હોય તો તેને એનઓસી લેવા અને ફાયર સેફટીના ઉપકરણો વસાવવા એમને જાણ કરવામાં આવેલ છે। પ્રફુલ બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।